YouTube के बेल आइकन को बजाना ना भूलें हमारे लेटेस्ट अपडेट्स के लिए। રેડબુલ કાઇટ ફાઇટની ચોથી આવૃત્તિની ફાઇનલ્સની પરાકાષ્ઠા સાથે અમદાવાદમાં પતંગ રસિયાઓમાં ઉલ્લાસ ચાલુ રહ્યો. જયપુરના નીતેશ પરીખ, રોહનસિંહ મીણા, મનોજકુમાર વાધવા પતંગના અજોડ યુદ્ધમાં આકાશ પર કબજો જમાવ્યો. ઉત્તરાયણના આનંદ સાથે અમદાવાદમાં રેડબુલ કાઇટ ફાઇટની ચોથી આવૃત્તિની ફાઇનલ્સમાં આજે પતંગ રસિયાઓમાં પતંગ ઉડાવવાનો ઉન્માદ જોવા મળ્યો હતો. શહેરના ક્વોલિફાયર્સ વચ્ચે પતંગના યુદ્ધના પગલે આકાશ પતંગના વિવિધ રંગોથી ભરપૂર ભરાઈ ગયું હતું. અત્યંત સ્પર્ધાત્મક વાર્ષિક પતંગ ઉડતી સ્પર્ધામાં જયપુરના નીતેશ પરીખ, રોહનસિંહ મીણા, મનોજકુમાર વાઘવા એ સમગ્ર દેશમાંથી બાકી રહેલ પતંગ ઉડાવનારોની દોરી કાપીને શ્રેષ્ઠ પતંગ ઉડાવનાર તરીકેનું બિરુદ મેળવ્યું હતું. પતંગ ઉડાવવાની પરંપરાને સ્પર્ધાત્મક સ્વરૂપ આપતા રેડબુલ કાઇટ ફાઇટ 2018ની ફાઇનલ્સમાં અગાઉની આવૃત્તિની જેમ છેલ્લી સુધી ટકી રહેનાર વિજેતા બને તે ફોર્મેટને અનુસરવામાં આવ્યું હતું. પતંગબાજીની ક્ષમતાઓની પરીક્ષા માટે તેમણે 5 પ્રકારના પતંગ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં 22 વચ્ચે આકાશમાં ભારે રસાકસી જામી હતી, ત્યારે જયપુર શહેરના નીતિશ પરીખ, રોહનસિંહ મીણા, મનોજકુમાર વાઘવાએ તેમના હાથની કુશળતા સાબિત કરી અને વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. પર્સનલી મારો એક બહુ ફેવરેટ ફેસ્ટિવલ છે, બીકોઝ ઇન્ડિયામાં બધા ફેમિલીઝ એક સાથે આવીને જે ઉત્તરાયણમાં સેલિબ્રેટ કરે છે, સોંગ્સ, કાઇટ્સ, એક આખું જે વાતાવરણ હોય છે એ જ બહુ એન્જોયમેન્ટવાળું હોય છે. એન્ડ સ્પેશિયલી રેડબુલ કાઇટ ફાઇટ એક બહુ સારો ઇવેન્ટ છે, બીકોઝ ત્યાં 4 સિટીઝમાંથી સિલેક્શન રાઉન્ડ થયા હતા, જયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત. એમાંથી અહીંયા 22 પાર્ટિસિપન્ટ્સ આજે સ્પેશિયલી કાઇટ ફાઇટ માટે પાર્ટિસિપેટ કરવા માટે. સો એક બહુ સારો ઇવેન્ટ છે અને એટમોસ્ફિયર મ્યુઝિક સાથે બહુ જ વધારે લોકોને એન્કરેજ કરી રહ્યું છે. મારું નામ નિસર્ગ શાહ છે, હું રેડબુલ તરફથી છું. અમે લોકો રેડબુલ કાઇટ ફાઇટ ઇવેન્ટ છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ. આ ચોથું સક્સેસફુલ ઇયર છે. આ વખતે અમદાવાદ, વડોદરા, સુરત અને જયપુર એમ 4 અલગ અલગ સિટીઝમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 3,000 જેટલા પાર્ટિસિપન્ટ આપણે આમાં પાર્ટિસિપેટ થયા હતા અને એમાંથી આજે અમદાવાદમાં એની ગ્રાન્ડ ફિનાલે છે. ગ્રાન્ડ ફિનાલેમાં 22 પાર્ટિસિપન્ટ સિલેક્ટ થયા છે એક્રોસ ધ બધી અલગ અલગ સિટીઝમાંથી. અમદાવાદ છે, વડોદરા, સુરત, જયપુર, બધી અલગ અલગ સિટીઝમાંથી અત્યારે ફાઇનલ ચાલી રહી છે. એમાં 22 પાર્ટિસિપન્ટ ભાગ લઈ રહ્યા છે અને બહુ જ સારો એવો રોમાંચક ઇવેન્ટ થઈ રહ્યો છે. આ સ્પર્ધાનું ઓનલાઈન, ફર્સ્ટ ઓફ ઓલ આનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે. બધી અલગ અલગ સિટીઝમાંથી ઓનલાઈન લોકો રજીસ્ટર કરે છે. રજીસ્ટ્રેશન થયા પછી આપણે આનું ક્વોલિફાયર રાઉન્ડ થાય છે. આ વખતે 6 અને 7 તારીખે એનો ક્વોલિફાયર રાઉન્ડ થયો હતો બધી અલગ અલગ સિટીઝમાંથી અને એમાંથી અમે લોકો 22 પાર્ટિસિપન્ટને ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્ટ કર્યા છે અને અત્યારે ફાઇનલમાં એ લોકો ભાગ લઈ રહ્યા છે. આમાંથી આપણે 3 વિનરને આપણે સિલેક્ટ કરીશું. 22 ફાઇનલિસ્ટ અત્યારે ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. એમાંથી આપણે 10 જણને એઝ અ ક્વોલિફાયર રાઉન્ડ તરીકે સિલેક્ટ થશે અને 10માંથી ફાઇનલ 3 પાર્ટિસિપન્ટ એઝ અ ફાઇનલિસ્ટ સિલેક્ટ થશે. આમાં આ લોકોને 5 આપણે અલગ અલગ પ્રકારની કાઇટ્સ હોય છે. એક નાની કાઇટ્સ હોય છે જેને આપણે વેચ્યું કહીએ છીએ, પછી ગેસો કાઇટ છે, ડાયલ કાઇટ છે. 5 અલગ અલગ પ્રકારની કાઇટ આપવામાં આવે છે. 5માંથી જે લાસ્ટ કાઇટ સુધી જે સ્ટેન્ડ કરી શકે એને આપણે એ રીતે વિનર તરીકે સિલેક્ટ કરીએ છીએ.
કેમેરામેન દર્શન સાથે સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, જીએનએ અમદાવાદ.